હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને એરંડાની બજાર વિશે વાતચીત કરીશું આ વિડીયોની અંદર. પણ મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી એટલી જ કરવાની કે આ વિડીયોને આપ મહત્તમ ખેડૂતો સુધી શેર કરો, કારણ કે બધા જ ખેડૂતો તેજીનો લાભ લઈ શકે. અત્યારે હળહળ તેજીનો માહોલ છે અને એની અંદર કોઈ ખેડૂતો અજ્ઞાનને હિસાબે વેચી ન નાખે, એટલા માટે આ વિડીયો શેર કરવો ખૂબ જ જરૂરી છે. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને ખાસ કરીને બેલનું બટન દબાવીને પછી નોટિફિકેશનમાં ઓલ કરો, જેથી તમને મારા બધા જ વિડીયો તાત્કાલિક જેવા હું પોસ્ટ કરીશ એ ભેગા તમને મળી જશે. તો એટલી વિનંતી સ્વીકારી અવશ્ય તમે મને સહકાર આપો. અને વાત કરીએ એરંડા બજારની, તો આજે પણ એરંડાના વાયદાની અંદર તેજીનો જુવાળ ચાલુ છે. ઓક્ટોબર મહિનાના વાયદાની અંદર જબરજસ્ત વોલ્યુમ થઈ રહ્યું છે. 32,560 જેટલા ઉભા ઓળિયાની સંખ્યા છે. 67 રૂપિયા વધીને વાયદો 6,845 રૂપિયાની સપાટીએ 10:05 થઈ છે ત્યારે બોલાઈ રહ્યો છે અને 6,880 રૂપિયાની ઊંચાઈ આજે આ વાયદાએ જોઈ છે. તો વાયદાની તમને ટેકનિકલ વાત થોડી કરી દઉં કે વાયદો ક્યાં સુધી હજુ વધી શકે. તો એના માટે તમને કહીશ કે 6,975 રૂપિયા હજુ જો વટાવી જાય વાયદો ઓક્ટોબર મહિનાનો, તો 6,975 વટાવી જાય તો 7,010 સુધી વધવાની શક્યતા છે. પણ એ પહેલા 6,900 ક્રોસ કરે બહુ જરૂરી છે. અને નીચામાં જ્યાં સુધી 6,500 ઉપર રહે ત્યાં સુધી નવી મંદી આવવાની શક્યતા નહીવત રહેશે. કરેક્શન આવે તો એ 5,500 રૂપિયાનું રહેશે એવું લાગે છે, કારણ કે અત્યારે તેજીનો માહોલ છે. વળી પાછી વરસાદને લીધે આવકો અત્યારે એકદમ ઘટી ગઈ છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે, એટલે ગઈકાલે જે 35,000-40,000 ગુણીની આવક હતી એ આજે વેપારીઓની ધારણા પ્રમાણે ફક્ત 20,000-22,000 ગુણીની રહી હોવાની ધારણા છે. અને બજારમાં હાજર બજારની અંદર આજે જો વાત કરીએ તો એની અંદર પણ 5-1 રૂપિયાનો વધુ સુધારો થયો છે. એકંદરે માર્કેટિંગ યાર્ડમાં 1,322 સુધી ગઈકાલે ભાવ થયા હતા, એ આજે કદાચ 1,330 સુધી કે એનાથી ઉપર પણ ક્યાંક ક્યાંક બોલાઈ શકે છે. અત્યારે વેપારીઓના અંદાજ પ્રમાણે જો વાત કરું તો એરંડાનો સરેરાશ ભાવ 1,220 રૂપિયાથી લઈને 1,320 રૂપિયા સુધીની રેન્જમાં ચાલી રહ્યો છે. રાજકોટ યાર્ડની અંદર જો વાત કરું તો 1,250 ગુણીની આવક થઈ છે, 1,220-1,255 ભાવ છે. ગોંડલની અંદર 200 ગુણીની આવક, 1,240-1,290 ભાવ હતા. જામનગરની અંદર લગભગ 200 ગુણીની આવક થઈ છે, 1,220-1,255 રૂપિયાના ભાવ હતા. અને સૌરાષ્ટ્રના અન્ય પીઠાઓમાં લગભગ 150-200 ગુણીની આવક થઈ છે અને 1,220-1,250 રૂપિયાના ભાવ રહ્યા છે. દિવેલની જો તમને વાત કરું તો દિવેલમાં પણ અત્યારે વેપારો સારા થવા જોઈએ પણ થતા નથી, કારણ કે ભાવ ખૂબ ઊંચા છે. ગઈકાલે 1,335 રૂપિયા સુધીનો ભાવ હતો, આજે એ ખુલીને 1,340-1,342 રૂપિયા સુધી સવારના ભાગે બોલાઈ રહ્યો છે, પણ અત્યારે કોઈ કામકાજ નથી થતા. બીજી તરફ પ્લાન્ટવાળા જે કોઈ છે, શિપરો છે, જે દિવેલ મિલો છે, એ બધાના કામકાજ સરેરાશ 1,295 થી 1,350-1,355 સુધીના ભાવમાં આજે સવારના ખુલ્યા છે. એ પછી વાયદો હજુ આખો દિવસ ચાલવાનો છે, 5:00 સુધી, એટલે વધઘટ સખત રહેશે ભાવની અંદર. પણ આપણને આજે બજારનો ચોક્કસ ખ્યાલ આવી ગયો છે કે બજાર અત્યારે ઊંચી ખુલી છે, એટલે આજના દિવસે ઘટશે નહીં એ શક્યતા વધારે છે. સુધરીને કેટલું બંધાવે છે એના માટે આપણે સાંજનો વિડીયો અવશ્ય જોઈશું. એરંડા વિશે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછજો, માહિતી ચોક્કસ આપીશ. બસ અત્યારે આટલું જ. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.